चैनल ऑफ वडोदरा। वडोदरा शहर में इलेक्शन वोर्ड दीठ वहीवटी वोर्ड बनावाना कामनी सामान्य सभा में रजू थयेली दरखास्त भाजपे बहुमतीना जोरे मंजूर करी हती। हवे इलेक्शन वोर्ड दीठ नवा 7 वहीवटी वोर्ड बनावाशे, जो कि आ दरखास्तनो कांग्रेसे विरोध कर्यो हतो। वडोदरा शहर में 12 वहीवटी अने 19 इलेक्शन वोर्ड छे। एक वहीवटी वोर्ड में 3 इलेक्शन वोर्डना लोको कामो अने समस्याना निकाल माटे जता होय छे। जो कि इलेक्शन वोर्ड अने वहीवटी वोर्डनी गूंचवण उकेलवा पालिका में इलेक्शन वोर्ड दीठ वहीवटी वोर्ड बनावा दरखास्त मुकाई हती, जेमां हालमां हयात 12 वोर्डनी साथे अन्य नवा 7 वहीवटी वोर्ड बनावानी दरखास्त थाईमां आवी हती, जेने चर्चा माटे सामान्य सभामां मोकलवामां आवी हती। सोमवारे मळेली सामान्य सभामां दरखास्त पर चर्चा कराई हती। जो कि आ दरखास्त रजू थता विपक्षे विरोध दर्शाव्यो हतो अने विपक्षी नेता अमीर रावते दलील करी हती कि दर 5 वर्षे चूंटणी योजाय छे अने सीमांकन बदलाय छे, भविष्यमां इलेक्शन वोर्ड वधशे जेथी માત્ર 4 વર્ષ માટે નવા 7 બોર્ડ બનાવવાનું કામ રદ થવું જોઈએ। વિપક્ષના વિરોધ વચ્ચે પોલ એન્ડ વોટ કરાયું હતું અને કોંગ્રેસની દરખાસ્તને બહુમતીના જોરે નામંજૂર કરીને નવા 7 બોર્ડ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું કહો? લોકોના સરળીકરણ માટે જનતાને જે અગવડો પડતી હતી કે આ વોર્ડમાં ફરિયાદ કરવી કે બીજા વોર્ડમાં ફરિયાદ કરવી, આ બધા જે પ્રશ્નો હતા એનું જો સચોટ સરળીકરણની દિશામાં સુશાસન સપ્તાહના ભાગરૂપે મેયરશ્રી અને સંગઠનના બધાના વ્યૂ લઈને તમામ પાસાઓનો વિચાર કરીને એક વ્યૂહાત્મક દ્રષ્ટિથી એક ઇલેક્શન વોર્ડ અને વહીવટી વોર્ડ પણ સેમ હોય એનો એ જ હોય, તો 1-19 ઇલેક્શન વોર્ડ, 1-19 વહીવટી વોર્ડ, તમામને પોતાની ફરિયાદ કરવાનો એક જ વોર્ડ હોય। અત્યારની સ્થિતિમાં એક ઇલેક્શન વોર્ડના કોર્પોરેટર હોય કે તમામ નાગરિકો હોય એને ફરિયાદ કરવા 3-4 વોર્ડમાં જવું પડતું હતું વહીવટીના, તો એ સરળીકરણ જો કોંગ્રેસને પસ્તું ના હોય તો અમે ક્યાં એનો વિરોધ ન જોવાના હતા। ખાસ કરીને આ વિષય ઉપર નવીન 7 વોર્ડની રચના ખૂબ ઝડપથી થનાર છે અને 1 એપ્રિલથી આનું બિલકુલ અમલીકરણ પણ થશે અને લોકોને પોતાની મૂળભૂત ફરિયાદો પાણી હોય, ડ્રેનેજ હોય, રોડ હોય, લાઇટ હોય કે સામાન્ય કર ભરવાની વાત હોય, આ બધા જ મુદ્દા ઓનલાઈન પણ ભરી શકે છે અને વિસ્તારમાં પોતાનો જે વહીવટી વોર્ડ બનશે એની સચોટ માહિતી દરેક વિસ્તારમાં જ્યારે ત્યારે ફરિયાદના આધારે અને એક સુચારુ વહીવટના ભાગરૂપે સુશાસન સપ્તાહના ભાગરૂપે આ અમલીકરણ થનાર છે એમાં અમને બધાને સરળીકરણ, સરળતા, લોકોની ફરિયાદો ઝડપથી નિકાલ થાય, કોઈ એન્જિનિયર, કોઈ વોર્ડ ઓફિસર, કોઈ સેવકોની જે વિભાગ છે એમાં એની ફિક્સતા આવે કે આ જ વિભાગમાં એને કામ કરવાનું છે, બીજા વોર્ડમાં એને કામ કરવાનું નથી। આ મુદ્દાઓને લઈને જ્યારે એક સરળીકરણની વાત છે એમાં અમે લાંબા દ્રષ્ટિથી આ જોયું છે અને લોકોને ખૂબ ફાયદો થશે।